હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ પર શિયાળામાં આપણી સ્કિન બહુ જ સૂકી અને ડ્રાય થઈ જાય છે અને શિયાળામાં સ્કિન રિલેટેડ બહુ બધી પ્રોબ્લેમ પણ થાય છે અને એટલા માટે જ આપણે મોંઘા મોંઘા લોશન અને ક્રીમનો ઉપયોગ કરીએ છીએ પણ આજે હું તમારી સાથે એક સ્કીન કેર ટીપ્સ શેર કરીશ જેના ઘણા બધા ફાયદા છે દૂધમાં માત્ર એક જ વસ્તુ મિક્સ કરીને તમારે ચહેરા પર લગાવવાની છે અને એ તમારા રસોડામાં બહુ જ સહેલાઈથી મળી જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આપણે આ રીતે એક ખલ લઈ લેવાનો છે અને ખલમાં આપણે અડધી જ ચમચી જેટલું દૂધ નાખીશું અને આ દૂધ આપણે કાચું લેવાનું છે એટલે કે ગરમ કર્યા વગરનું દૂધ હવે દૂધના તો અઢળક ફાયદા તમને ખબર જ હશે શિયાળામાં સ્કિનની ઉપર કાચું દૂધ મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે અને પિગમિટેશનથી લઈને દાગ ધબ્બા દૂર કરવામાં પણ કાચું દૂધ બહુ જ મદદ કરે છે હવે આપણે એક જાયફળ લઈ લઈશું જાયફળ ત્વચાને નિખારીને સુંદરતા વધારે છે અને તમારી ચહેરાની સ્કિનને બહુ સારી રીતે સાફ કરીને ચમકદાર બનાવે છે તો જાયફળને આપણે આ રીતે દૂધની સાથે ઘસવાનું છે જો તમારી પાસે પથ્થરની નાની ચોકી હોય તો એની ઉપર પણ તમે દૂધની સાથે જાયફળને ઘસી શકો છો દૂધની સાથે આ રીતે જાયફળને ઘસીને ત્વચા પર લગાવવાથી તમારી ત્વચા સંબંધિત બહુ જ બધી પ્રોબ્લેમ દૂર થાય છે તમારા જેટલા પણ જૂના અને જીદ્દી પિગમિટેશન હશે તે પણ આનાથી દૂર થઈ જશે આને ચહેરા પર કેવી રીતે લગાવવાનું છે એ જોવા માટે વિડીયોને આખો જરૂરથી જોજો આ નુસ્ખો તમારી સ્કીનને ટાઈટ કરે છે અને જે ઝીણી ઝીણી ફાઇન આવી જાય છે તેને પણ દૂર કરે છે ચહેરાની જે ત્વચા ઢીલી થઈ ગઈ હોય છે છે તેને બનાવે તમારા આંખોના આસપાસના ડાર્ક સર્કલ ને ચહેરાના પિમ્પલને ને પણ દૂર કરવામાં બહુ જ ઉપયોગી છે શિયાળામાં તમારી ત્વચા રૂખી સુખી થઈ જાય છે તો એ સમસ્યા પણ તમારી આ નુસ્ખાથી દૂર થઈ જશે કારણ કે કાચા દૂધમાં મોઇશ્ચરાઇઝિંગ પ્રોપર્ટી હોય છે દૂધ તમારી ત્વચા માટે ટોનરનું પણ કામ કરે છે કાચું દૂધ તમારા ઓપન પોઝને ટાઈટ કરવામાં પણ મદદ કરે છે અને શિયાળામાં સ્કિનને ગ્લોઈંગ બનાવે છે તો જુઓ જાયફળને મેં થોડી જ માત્રામાં દૂધની સાથે ઘસી લીધું છે હવે આ જાયફળને તમારે પાણીથી ધોઈને ફ્રીઝમાં મૂકી દેવાનું છે જેથી બીજે દિવસે પણ તમે આ જાયફળને ઉપયોગમાં લઈ શકો તો આ રીતે આની એક પાતળી પેસ્ટ જેવું બની ગયું છે તો આ પેસ્ટને તમારે રોજ સવારે તમારા આખા ચહેરા પર અને આંખોની આસપાસ પણ લગાવી દેવાની છે તો જુઓ આ રીતે એક પાતળું લેયર જ તમારા ચહેરા પર લગાવી દેવાનું છે અને લગાવીને પંદરથી થી વીસ મિનિટ માટે છોડી દેવાનું છે અને ત્યારબાદ ચહેરાને સાદા પાણીથી જ થોડો મસાજ કરીને ધોઈ લેવાનો છે તો આ નુસ્ખો તમે એક અઠવાડિયા સુધી રોજ કરીને જુઓ ખરેખર તમારી સ્કિનમાં તમને બદલાવ નજર આવશે તમારી સ્કિન રૂખી સુખી પણ નહીં રહે અને તમારા ચહેરાનો કલર પણ નિખરી ઉઠશે તમારા રસોડામાં રહેલી માત્ર બે જ વસ્તુથી બનતો આ નુસ્ખો તમારા સ્કીન રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમને દૂર કરી દેશે આજનો આ ઘરેલું નુસ્ખો જો તમને સારો લાગ્યો હોય ગમ્યો હોય અને યુઝફુલ લાગ્યો હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથમાં રહેલી ઘંટીને પણ તમે જરૂરથી દબાવી દેજો જેથી આવા જ અવનવા વિડીયો તમને મળતા રહે તો ચાલો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આવજો